मॉर्निंग मॉर्निंग एवरीवन। स्टैटिस्टिक्स विषय का अध्याय सुधी में आपणे प्राथमिक माहिती भेगी करवानी रीतो, प्राथमिक माहिती एकत्रित करवानी रीतो, जेमां प्रत्यक्ष तपासणी, परोक्ष तपासणी अने प्रश्नावली एटले आपणे जोई गया छे। आ चेप्टर एटले माहितीनुं एकत्रीकरण, चेप्टर नंबर 1 એમાં આપણે લાસ્ટ ટોપિક કે ગૌણ માહિતીના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે, જેને ઇંગ્લિશમાં કહેવાય ધ મેઇન સોર્સિસ ઓર ધ ચીફ CHIEF, ચીફ સોર્સિસ ઓર મેઇન સોર્સિસ ઓફ ધ સેકન્ડરી ડેટા। ગૌણ માહિતી ક્યાંથી 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 મળી શકે અને ગૌણ માહિતી વાપરતા પહેલા આપણે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તે પહેલા તો આપણે જોઈએ કે ગૌણ માહિતી કહેવાય કોને। तो जे माहिती बीजा द्वारा एकत्रित करवामां आवी होय, बीजी कोई संस्था द्वारा एकत्रित करवामां आवी होय अने एनो उपयोग करनार बीजी कोई व्यक्ति होय तो एने गौण माहिती कहेवाय। फॉर एक्जाम्पल, कोई पण मीडियामां, न्यूजपेपर, मेगेझीन, टेलिविजन, कोई पण मीडिया एनी पर आपणे जे पण न्यूज जोईए छे, सांभळीए छे, ऑडियो के वीडियो, तो एने गौण माहिती कहेवाय। केम के एने एकत्रित करनार व्यक्ति जुदा होय, रिपोर्टर होय, न्यूज रिपोर्टर, પછી ડેટા નું એડિટિંગ થાય અને પછી પબ્લિકેશન થાય। એટલે આપણે જે સમાચાર જોઈએ છે, માહિતી મેળવીએ છે કે કોઈ પણ જર્નલ માંથી આપણને માહિતી મળે છે, બરાબર, કોઈ પણ રિપોર્ટ એટલે અહેવાલ દ્વારા જે માહિતી મળતી હોય છે એને ગૌણ માહિતી કહી શકાય। ગૌણ માહિતી એટલે એને કલેક્ટ કરનાર, ભેગું કરનાર, માહિતી એકત્રિત કરનાર વ્યક્તિ અલગ હોય પણ એનો ઉપયોગ કરનાર જ્યારે અલગ હોય ત્યારે એને ગૌણ માહિતી કહી શકાય। એટલે મેઇન તો ગૌણ માહિતી સેકન્ડરી ડેટાની વ્યાખ્યા કે ગૌણ માહિતી એને જ કહેવાય કે જે એકત્રિત કરી હોય અન્ય કોઈ વ્યક્તિ કે અન્ય કોઈ સંસ્થાએ, જેનો ઉપયોગ કરનાર વ્યક્તિ કોઈ અન્ય હોય અથવા બીજી કોઈ સંસ્થા દ્વારા એનો ઉપયોગ થતો હોય તેને એ ગૌણ માહિતી કહી શકાય। હવે આ ગૌણ માહિતી ક્યાંથી 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 અવેલેબલ થઈ શકે, ક્યાંથી ક્યાંથી પ્રાપ્ત થઈ શકે, એના મેઇન સોર્સિસ અથવા તો મેઇન ચીફ સોર્સિસ ઓફ ધ સેકન્ડરી ડેટા આ પ્રમાણે છે। એક તો સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, સરકારી પ્રકાશનો જેને કહેવાય ગવર્નમેન્ટ પબ્લિકેશન્સ અને અર્ધ સરકારી પ્રકાશનો જેને કહેવાય સેમી ગવર્નમેન્ટ પબ્લિકેશન્સ। હવે સરકારી પ્રકાશનો એટલે કયા, તો ગવર્નમેન્ટ કોઈ પણ યોજના જ્યારે જાહેર કરે, પંચવર્ષીય યોજના, ખેતી વિષયક યોજના, કોઈ પણ ઉદ્યોગો એને લગતી માહિતી, એની યોજના। અત્યારે આ સમય જે ચાલી રહ્યો છે, કોરોનાનો સમય ચાલી રહ્યો છે, તમને ખબર હોય તો આપણા ભારત સરકારે આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે ઇન્ડસ્ટ્રીઝ માટે, એમએસએમઈ એટલે લઘુ ઉદ્યોગો, માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ, બરાબર છે, મધ્યમ કક્ષાના ઉદ્યોગો અને મોટા ઉદ્યોગો, એના માટે પણ કેટલાય રાહત પેકેજ જાહેર કરી છે। તો ગવર્નમેન્ટ જ્યારે કોઈ પણ યોજના કંઈ જાહેર કરે તો એનું જે ડેક્લેરેશન છે, એનું જે પ્રોસ્પેક્ટસ છે, એની જે માહિતી છે, પછી કૃષિ વિષયક હોય, ઔદ્યોગિક હોય, સિંચાઈ હોય, સંરક્ષણ હોય, અન્ન પુરવઠા માટે હોય કે કોઈ પણ હોય, તો ગવર્નમેન્ટ અને સેમી ગવર્નમેન્ટ એટલે સરકારી પ્રકાશનો અને અર્ધ સરકારી પ્રકાશનો, જેમાં ઇન્સ્યોરન્સ કંપની, રેલવે આવી જાય, ઇલેક્ટ્રિસિટી સપ્લાય આવી જાય, બધી વસ્તુ આવી જાય, તો સરકારી અને અર્ધ સરકારી પ્રકાશનો એમાંથી આપણને જે માહિતી મળે એ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનમાં બની શકાય। આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રકાશનો જેને કહેવાય પબ્લિકેશન્સ ઓફ ફોરેન ગવર્નમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ યુનિટ્સ, જેમાં IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, નેશનલ ઓર્ગેનાઇઝેશન્સ, યુનો, યુનાઇટેડ નેશન્સ એન્ડ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ, આ બધી સંસ્થાઓ જે પ્રકાશનો બહાર પાડે વારંવાર, વખતો વખત, એને આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રકાશનો કહેવાય, જેને કહેવાય પબ્લિકેશન્સ ઓફ ઇન્ટરનેશનલ એન્ડ ફોરેન ગવર્નમેન્ટ્સ। સંશોધન, સંશોધન એટલે રિસર્ચ, રિસર્ચ એન્ડ ઇન્સ્ટિટ્યુશન એન્ડ રિસર્ચ સ્કોલર, એવું જરૂરી નથી કે વિજ્ઞાનમાં સંશોધન થાય, ઇકોનોમીમાં પણ સંશોધન થાય, મેડિકલ ક્ષેત્ર પણ સંશોધન થાય, અવકાશ વિજ્ઞાનમાં પણ સંશોધન થાય, ભૂસ્તર શાસ્ત્ર એટલે જીઓલોજી એમાં પણ સંશોધન થાય, આ બધી વસ્તુઓમાં જે સંશોધન થતું હોય, પ્રાણી શાસ્ત્ર, જીવશાસ્ત્ર, ભૂસ્તર શાસ્ત્ર, અવકાશ વિજ્ઞાન, યુદ્ધ ક્ષેત્રે, આ બધી જે છે સંશોધન, સંશોધક સંસ્થા જેને કહેવાય રિપોર્ટ્સ ઓફ ધ ઇન્ક્વાયરી કમિશન્સ એન્ડ ઇન્ક્વાયરી કમિટીઝ,
एंड पब्लिकेशंस એને પણ ગૌણ માહિતીનું પ્રાપ્તિસ્થાન કહી શકાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મીન્સ લોકલ ગવર્મેન્ટ, સેલ્ફ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ જે પણ પબ્લિકેશન્સ બહાર પાડે, ફોર એક્ઝામ્પલ વેરાણી વળતર યોજના ચાલતી હોય અને કોર્પોરેશન એટલે નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ જાહેર કરે કે રહેઠાણના 10% રિબેટ આપવામાં આવશે વળતરમાં, વેરાના વળતરમાં, ત્યારે સ્થાનિક કક્ષા કહેવાય. સ્થાનિક કક્ષા કહેવાય જેને ગ્રામ પંચાયત લેવલ, તાલુકા લેવલ, જિલ્લા કક્ષા, નગર પંચાયત જે પણ હોય એને સ્થાનિક એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અથવા સ્વાયત સંસ્થાઓ, લોકલ એન્ડ સેલ્ફ ગવર્મેન્ટ, વેપારી અને વ્યવસાયિક સંસ્થા કાર્યક્ષેત્ર જેને કહેવાય ડિફરન્ટ ટ્રેડ યુનિયન, બધા એસોસિએશન જુદા જુદા હોય, કાપડના વેપારીઓનું એસોસિએશન અલગ હોય, લોખંડના વેપારીઓનું એસોસિએશન અલગ હોય, ઓઇલ ક્ષેત્ર ઓઇલ એનું અલગ હોય બરોબર, ત્યાર પછી બિલ્ડિંગ મટીરિયલ એનું અલગ હોય, એ જેટલા જેટલા ટ્રેડ યુનિયન અને એસોસિએશન જે હોય જેને વેપારી સંગઠનો કહેવાય, વ્યવસાયિક સંગઠનો કહેવાય, એના જે પ્રકાશનો છે એને પણ ગૌણ માહિતીના પ્રાપ્તિસ્થાનમાં આપણે મૂકી શકીએ. અને છેલ્લે વર્તમાન પત્રો અને સામાયિકો, કોઈ પણ ન્યૂઝ પેપર અને મેગેઝીન, મેં લખ્યું છે ન્યૂઝ પેપર અને મેગેઝીન એટલે વર્તમાન પત્રો અને સામાયિકો, કોઈ પણ પેપર આવતા હોય, સંદેશ પેપર, ગુજરાત સમાચાર પેપર, દિવ્ય ભાસ્કર પેપર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ, કોઈ પણ મેગેઝિન્સ આવતા હોય એ બધા મેગેઝિન, પછી સ્પોર્ટના હોય, ઇકોનોમીના હોય કે કોઈ પણ હોય કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના હોય, તો એ વર્તમાન પત્રો અને સામાયિકોમાંથી પ્રાપ્ત થતી માહિતી પણ ગૌણ માહિતી ગણી શકાય. કેમ? તો એને એકત્રિત કરનાર આપણે, એકત્રિત કરનાર આપણે નથી, આપણે તો વાચક છે, આપણે રીડર છે, એને માહિતી ભેગી કરવા માટે અન્ય કોઈ વ્યક્તિએ પ્રયત્ન કર્યો છે, સંસ્થાએ, એજન્સીએ, અને પછી એને પબ્લિશ કરી છે. માટે આ બધા પ્રકાશનો છે જેમાં સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રકાશનો, સંશોધક સંસ્થાના પ્રકાશનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે સ્વાયત્ત સંસ્થાઓ, વેપારી સંગઠનો અને ડિફરન્ટ ટ્રેડ યુનિયન, વર્તમાન પત્રો અને સામાયિકો, એને ઉકેલી શકાય ગૌણ પ્રકારની માહિતીના પ્રાપ્તિસ્થાન. એ ઉપરાંત બિન પ્રકાશિત માહિતી અથવા બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન, જેને કહેવાય સંસ્થિત શબ્દ અનપબ્લિશ્ડ ડેટા, બધી માહિતી હોય ગવર્મેન્ટમાં, પોપ્યુલેશન સેન્સસ વગેરે, પણ એને જ્યારે માંગવામાં આવે ત્યારે આરટીઆઈ એવું ખબર હશે, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, તો એ માહિતી જ્યારે મંગાવવામાં આવે ને ત્યારે, પણ એ પબ્લિશ કરવામાં આવતી નથી ક્યારેક ક્યારેક, એટલે જે માહિતી પબ્લિશ કરવામાં ન આવી હોય, ભેગી કરેલી હોય પણ એની પાસે જ હોય, સંસ્થા પાસે જ હોય, યુનિટ પાસે જ હોય, એકમ પાસે જ હોય, તો એને કહેવાય બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાન નથી બનતી ગૌણ માહિતી, જેને કહેવાય ડેટા ફ્રોમ અનપબ્લિશ્ડ સોર્સિસ ઇન્ફોર્મેશન, તો એને કહી શકાય કે બિન પ્રકાશિત પ્રકારની માહિતી. હવે આ ગૌણ માહિતી કે જે બીજા કોઈ એકમે એકત્રિત કરી છે એ વાપરતા શી કાળજી રાખવી જોઈએ, તો ગૌણ માહિતીના ઉપયોગ પહેલા એના વપરાશ દરમિયાન રાખવી જોઈતી સાવચેતીઓ કે એના પગલાં કયા કયા છે, તો નીચે અનુસાર છે. સાવચેતી, સાવધાની, એને ઇંગ્લિશમાં કહેવાય પ્રિકોશન્સ, તો પ્રિકોશન્સ વાઇલ યુઝિંગ બિફોર ધ સેકન્ડરી ડેટા, એટલે કે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, તે એના મુદ્દા આ રીતે છે, મુખ્યત્વે 5 જ મુદ્દા છે. એક તો માહિતી કઈ સંસ્થા દ્વારા, કોના દ્વારા, કઈ વ્યક્તિ દ્વારા અને ક્યાંથી મેળવેલી છે એ બાબત, માહિતીનો હેતુ એ અભ્યાસ હેતુ સાથે સુસંગત છે કે નહીં, આપણે એજ્યુકેશન માહિતી જોઈતી હોય અને આરોગ્ય વિષયક માહિતી હોય તે ઉપયોગી થઈ પડતી નથી, શૈક્ષણિક માહિતી આપણે જોઈએ છે કે ગુજરાતમાં, ઇન્ડિયામાં શિક્ષણનું સ્તર, લેવલ ઓફ એજ્યુકેશન ક્યાં છે, કેટલે છે, પણ એના બદલે આપણી પાસે મેડિકલ ક્ષેત્રની, હેલ્થ ડિપાર્ટમેન્ટની માહિતી હોય તે ઉપયોગમાં આવતી નથી, એટલે માહિતીનો હેતુ એના અભ્યાસના હેતુ સાથે આપણી પાસે જે માહિતી મેળવેલી છે બીજા કોઈ દ્વારા તે અભ્યાસના હેતુ સાથે સુસંગત છે કે નહીં એ બાબત, એકત્રિત કરવામાં આવેલી માહિતી આપણે અત્યારે સ્ટડી કરવો હોય બરાબર છે, પણ 20 વર્ષ પહેલાની માહિતી હોય, 25 વર્ષ પહેલાની માહિતી હોય તો યુઝલેસ, મિનિંગલેસ બરાબર, એકત્રિત કરવામાં આવેલી માહિતી ખૂબ જ જૂની કે ખૂબ જ અગાઉના સમયની મેળવેલી હોવી જોઈએ નહીં તે બાબત, જેમ કે અનાજનો ભાવ, સોનાનો ભાવ, અત્યારે આપણે સોનું જોયું તો 50,000 ઉપર છે ભાવ, 51,000 રૂપિયા ભાવ થઈ ગયો, 10 ગ્રામનો ભાવ, 1 તોલાનો ભાવ, આ 10 ગ્રામનો ભાવ અત્યારે બરાબર છે, પછી આપણને કોઈ કહે કે 20 વર્ષ પહેલા એ સોનું તમને 20,000 રૂપિયામાં 10 ગ્રામ મળતું હતું, એ કમ્પેરિઝન થાય નહીં.
નજીકના સમયગાળાની હોય 6 મહિના પહેલા 1 વર્ષ પહેલા 2 મહિના પહેલા તે બધી કમ્પેરિઝન થઈ શકે મીન્સ એકત્રિત કરવામાં આવેલી માહિતી બહુ જૂની ખૂબ જ જૂની કે અગાઉના સમયની ના હોય જોઈએ અનાજના ભાવ સોનાના ભાવ પેટ્રોલના ભાવ સિમેન્ટના ભાવ વગેરેના ભાવ અત્યારે પેટ્રોલ કોસ્ટ ડીઝલ 80 રૂપિયાની આજુબાજુ છે બરાબર હવે કોઈ કહે કે 25 વર્ષ પહેલા તો પેટ્રોલ આટલા ભાવમાં મળતું હતું 50 રૂપિયા લીટર હતું 40 રૂપિયા લીટર હતું રહેવા દે એ ટાઈમે ઇન્કમ પણ એટલી હતી અત્યારે આવકમાં થોડો વધારો થયો છે ભાવ એના કરતા પ્રમાણમાં વધારે વધ્યો છે બરાબર પણ કમ્પેરિઝન કરવા માટે બહુ દૂરનો સમયગાળો હોવો જોઈએ નહીં એટલે અનાજ છે સોનું છે પેટ્રોલ છે સિમેન્ટ છે વગેરેના ભાવ અત્યારે સિમેન્ટની થેલી 350 રૂપિયાની આજુબાજુ છે બરાબર કોઈ 40 વર્ષ પહેલા કોઈ મકાન બાંધ્યું હોય અને 100 રૂપિયાની થેલી મળતી હોય 50 રૂપિયાની થેલી મળતી હોય તો એ કમ્પેરિઝન ને સરખામણી તુલનાત્મક અભ્યાસ કરી શકે નહીં એટલે બહુ જ અગાઉના સમયની માહિતી હોય તો એને આપણે એ સમયની ન હોવી જોઈએ માહિતીનું કાર્યક્ષેત્ર અને તે કયા વિસ્તારમાં માટે એકત્રિત કરવામાં આવી છે તે માહિતી બરાબર ત્રણ પ્રકારના ગ્રેડ પડે હાયર ઇન્કમ ગ્રુપ મિડલ ઇન્કમ ગ્રુપ લોઅર ઇન્કમ ગ્રુપ કોઈ બોમ્બેમાં કલકત્તામાં મદ્રાસમાં કોઈ લેતો હોય મેટ્રોપોલિટન સિટીમાં જે મહાનગર કહેવાય ત્યાંની રહેણી કાઢી ત્યાંની આવક ત્યાંનો ખર્ચો ત્યાંનો પગાર અને કોઈ સાવ નાના ગામડામાં રહેવું હોય બરાબર છે જેને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહેવાય તો જ્યાં જે વિસ્તાર માટે આપણે માહિતી ભેગી કરી હોય તે વિસ્તાર માટે કામ લાગે છે એટલે માહિતીનું કાર્યક્ષેત્ર અને તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવેલી છે તેનો અભ્યાસ મેચ થવો જોઈએ એ બાબત સીધે સીધી આગણિત કરેલી માહિતી સીધે સીધી આગણિત કરેલી માહિતી એટલે કઈ રેડીમેડ ડેટા ડેટા કલેક્શન માટે સર્વે આપણે મોકલે ને તો ફોર્મ ભરી દે ઘેર ઘેર વખત ઇન્ડસ્ટ્રીમાં જાય નહીં જીઆઈડીસી નો 25 ફેક્ટરી નો સર્વે કરવાનો તો 5 ફેક્ટર નો સર્વે કરી બાકીના ડેટા એમએમ ડેટા એમએમ કોપી કરી નાખે એ ના ચાલે તમે રીઅલ ડેટા મેળવો વાસ્તવિક માહિતી હોય એટલે સીધે સીધી અને આગળની કાયદેની માહિતી જેને રેડીમેડ ડેટા કહેવાય રેડીમેડ ડેટા કામ લાગે નહીં રેડીમેડ ડેટા હોય તો આપણે કન્ક્લુઝન નિર્ણય સાચો મેળવી શકતા નથી એટલે ગૌણ માહિતી હોય એમાં સીધે સીધી આગળની કરેલી માહિતીનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ એટલે ગૌણ માહિતી વાપરતા પહેલા આટલી બાબતોની કાળજી રાખવામાં આવે અને પછી એનો ઉપયોગ કરવામાં આવે તો આપણને પરિણામો સારા મળતા હોય છે આ રીતે માહિતીનું એકત્રીકરણ એટલે પ્રકરણ એ કે આપણે અત્યાર સુધીમાં ડિસ્કશન કરીને પૂરું કર્યું પણ આ પહેલા એ વસ્તુ તમને કહું છું ટેક્સ્ટબુક માંથી આખું ચેપ્ટર દરેક પ્રશ્ન દરેક ફકરો દરેક પેરેગ્રાફ મિનિમમ 5 વખત એ તમે પ્રોપરલી પેન્સિલ લઈને રીડ કરજો ત્યારે તમને આ ચેપ્ટર કેમ કે આ પહેલું ચેપ્ટર સ્ટેટિસ્ટિક્સમાં એવું છે કે સંપૂર્ણ થિયરી પ્યોર થિયરી એમાં એક્ઝામ્પલ એક પણ નથી પણ સ્ટેટિસ્ટિક્સ તો ઓરિજિન છે બેઝિક છે ફંડામેન્ટલ છે એટલે કાળજી રાખજો બરાબર એમાંથી નાના નાના પ્રશ્નો જ્યારે તમને આની પીડીએફ આવશે તો પીડીએફ પર હશે એક વાક્યમાં જવાબ તો 15-20 પ્રશ્નો હશે અને ટૂંકનો મોટા પ્રશ્ન 4-5 લાખના પૂછાય એવા તો 5-7 સવાલ હશે બરાબર છે જો ટેક્સ્ટબુક બરાબર રીડ કરી હશે તો સહેલાઈથી જવાબ લખી શકશો માટે ટેક્સ્ટબુક નું વાંચન મિનિમમ 5 વખત એક પેરેગ્રાફ એક ટુકડો વાંચો અને ભલે ને તો શોર્ટ નોટ હોય એ પ્રકારના પ્રશ્નો એક એક વાર લખજો અને પછી પીડીએફ જે મોકલવામાં આવે એ પીડીએફ તો તમારે કમ્પલસરી આખી આન્સર સાથે તૈયાર કરવાની છે બરાબર એટલે સ્ટડી ગાઈડ આપણે અહીંયા ચેપ્ટર 1 આપણું પૂરું થાય છે ઓકે થેન્ક યુ વેરી મચ